જી તમે વાત કરી એનો સહભાગી હું પણ છું કે હું પણ ઘણા બધા લોકોને કહું છું કે 100% આ ફિલ્મ જોવી જોઈએ અને મેં મારા ફાધર અને મધરને આ ફિલ્મ માટે આગ્રહ કર્યો અને તેમને આ આગ્રહ લગભગ ગુજરાતી ફિલ્મ અમને લગભગ 20-25 વર્ષ પછી જોઈ છે એટલે કે કહી શકાય કે ગુજરાતી ફિલ્મમાં બદલાવ શરૂ થયો છે કદાચ અને 2 વાર ફિલ્મની જો ખાસ કરીને વાત કરીએ કેવી રીતે જોઈ છે જબરદસ્ત સફળતા મળી એક દબાણ હતું આપની ઉપર કારણ કે એક 2 વાર ફિલ્મ અલગ જ કન્સેપ્ટ સાથે આવી રહી હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે એક એક સ્ટેપ લઈ લીધો હતો બદલાવનો અને એ દબાણને તમે કેવી રીતે ટેકલ કર્યું જી દબાણ હતી પણ એ દબાણ ત્યારે દૂર થઈ ગઈ જ્યારે ભાવેશ માંડલિયા અને નિરેન ભટ્ટ ભાવેશભાઈ ઓ માય ગોડ લખી છે નિરેનભાઈ ઉમેશ શુક્લાની આવનારી ફિલ્મ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા લખી છે અને ઉમેશ શુક્લાની આવનારી ફિલ્મ ઓલ ઇઝ વેલ લખી એવા રાઇટર્સ જેમને આટલું બધું એક્સપિરિયન્સ હોય જ્યારે તમારી સ્ક્રિપ્ટ લખતા હોય અને સચિન જીગર જેવા મ્યુઝિક ડિરેક્ટર્સ કમ ઓન બોર્ડ સચિત પુરાણિક જેવી એડિટર જેને શિપ ઓફ થીસિસ એડિટ કરી છે એવા સ્ટ્રોંગ લોકો જો ગુજરાતી સિનેમાને સપોર્ટ કરવા માટે ઓન બોર્ડ આવી જાય તો આપણે થાય કે બસ આપણે રાઈટ ડિરેક્શનમાં જઈ રહ્યા છે અને આવા લોકો સપોર્ટ કરે છે તો ડેફિનેટલી ધ પ્રોડક્ટ વિલ બી બેટર કરેલી બીજી મહેનત કે આપણે નિરેનભાઈ જે છે આ સ્ક્રિપ્ટ રાઇટર અને ભાવેશભાઈ દે હેવ અ વેરી ઇનડેપ્થ નોલેજ ઓફ ધ કેરેક્ટર એ કેરેક્ટર લખે છે ત્યારે એ લોકોને ખબર હોય છે કે આ કઈ રીતે યુ નો હાઉ વિલ ઇટ બી પ્લેડ આઉટ ઓન સ્ક્રીન તો એમાં જે છે એ લોકોની સાથે મેં આ વખતે બહુ જ વધારે ટાઈમ સ્પેન્ડ કર્યું લગભગ 1.5 મહિનાથી જ્યારથી ફાઇનલ ડ્રાફ્ટ લખાતું હતું મેં એ લોકોને ઘરે જઈને વાંચવાનું શરૂ કરી દીધું એટલે જેટલું એ લોકો સાથે મળતો રહ્યો જેટલું એ લોકો સાથે એક્સપિરિયન્સ શેર કરતા રહ્યો એટલું આઈ સ્ટાર્ટ ગેટિંગ ડીપર ઇન ટુ ધ કેરેક્ટર દિવ્યાંગ ઘણા એવા ડાયલોગ્સ છે ફિલ્મમાં કે જે પ્રજાને એમ સિસોટીઓ મેં ખુદ જોયા છે કે સિસોટીઓ મારે છે કદી આપણે વિચાર્યું ના હોય કે હાયર ક્લાસના લોકો સિસોટીઓ મારે તાળીઓ વગાડે તો એક એવો ડાયલોગ થઈ જાય કે જેથી અમારી ઓડિયન્સને મજા પડી જાય ઓસ્ટ્રેલિયાની ખાસ કરીને એ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કયું ડાયલોગ તમારું ફેવરિટ ડાયલોગ કયું હતું જીગા વાળું જે છે કયું જીગા બકા દે અચ્છા તો એક બેઝિકલી જે પંચલાઈન જે મૂવીમાં છે એ જે મૂવીનું ક્રક્સ છે આઈ થિંક વિચ ઇઝ બોસ આપણે તો કંઈક સોલિડ મિડલમાં છીએ આટલું મિડલમાં તો કોઈ મિડલ ક્લાસવાળું ના હોય અરે આપણે 3 BHKનું ફ્લેટ ઓસ્ટ્રેલિયામાં થતા તો બીજી 3-4 પેઢી નીકળી જશે યાર આવું શું એટલે નહીં યાર કંઈક કરવું પડે આપણે કંઈક કરીશું કંઈક રસ્તો તો કાઢીશું ચાલ બધા આપણું ડ્રીમ કમ ટ્રુ થશે અને હવે આ ફિલ્મ જઈ રહી છે ઓસ્ટ્રેલિયા અને આપ ડ્રીમ કમ ટ્રુ છે મારી માટે ઇટ્સ ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા ધેટ ઇઝ આવર ડ્રીમ કમ ટ્રુ સો થેન્ક યુ સો મચ હું ઓસ્ટ્રેલિયાના જેટલા લોકો જે આ ફિલ્મને ત્યાં લઈ જવા માટે જે લોકોએ હેલ્પ કરી છે અમને સપોર્ટ કરી છે એ બધાને હું બહુ મોટું થેન્ક યુ કહેવા માંગીશ તમે નાઉ ઓલ ઓફ યુ આર અ પાર્ટ ઓફ ધીસ મુમેન્ટ ટુ ટેક ગુજરાતી સિનેમા ટુ ધ નેક્સ્ટ લેવલ એન્ડ થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ